યુઝ કરતા જશો તો તમે નોટિસ કર્યું હોય તો ઇયરફોનના જે સ્પીકર હોય છે તેના પર L અને R નો સિમ્બોલ બનેલો હોય છે. પણ શું તમને આ સિમ્બોલની પાછળનું કારણ ખબર છે? તમે જોઈ રહ્યા છો VTV ગુજરાતી.com પર જાણવા જેવું હું છું વિની. આજકાલ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે હોય જ છે અને દેશના મોટા ભાગના ઘરોમાં સ્માર્ટફોન પહોંચી ગયા છે. સ્માર્ટફોનનો ઉપયોગ ઘણા લોકો કામ માટે કરતા હોય છે, પણ મોટા ભાગના લોકો તેનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ માટે કરતા હોય છે. આજકાલ આ ભાગદોડવાળી લાઈફમાં આમ જોવા જઈએ તો મ્યુઝિકને બેસ્ટ થેરાપી માનવામાં આવે છે. જ્યારે પણ આપણને મન થાય કે તરત જ આપણે હેડફોન કે બ્લૂટૂથ લગાવી સોંગ સાંભળી શકીએ છીએ. પણ જો તમે ધ્યાનથી જોયું હોય તો હેડફોન ના જે સ્પીકર હોય છે તેના પર L અને R ના સિમ્બોલ બનેલા હોય છે. શું તમને પણ એવું જ લાગે છે કે તેનો મતલબ લેફ્ટ અને રાઈટ જ થાય છે? કદાચ તમે તેને કાનમાં પણ એ જ રીતે જોઈને લગાડતા હશો. પણ તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો તમને ખબર હશે કે એને કદાચ જો તમે ઉલટા કાનમાં લગાડીને યુઝ કરો તો પણ કોઈ ફરક નથી પડતો. અને જો કોઈ ફરક નથી પડતો તો પછી ઇયરફોન પર આ નિશાન લગાડવાનો કોઈ ફાયદો થાય ખરો? તો ખરેખર તેની પાછળ ઘણા કારણો હોય છે. સાઉન્ડ એન્જિનિયર થી લઈને રેકોર્ડિંગ સુધીના કારણો માટે આ લાગુ પડે છે. સૌથી પહેલું કારણ રેકોર્ડિંગ છે. જ્યારે સ્ટીરિયો રેકોર્ડિંગના સમયે કોઈ અવાજ ડાબી બાજુથી આવે છે તો તમારા હેડફોનમાં એ ડાબી બાજુની ચેનલમાં મોટેથી સંભળાશે, જ્યારે જમણી બાજુથી ચેનલમાં થોડું ધીમું સંભળાશે. હેડફોનમાં લેફ્ટ અને રાઈટ ચેનલ હોવાનું બીજું કારણ એ છે કે તેનાથી બંને અવાજને અલગ કરીને સાંભળવા અને તેના વચ્ચે રહેલો ડિફરન્સ જાણવો સહેલો બને છે. ઘણા એવા સોંગ હોય છે જેમાં મોટેથી વાગતા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે ઢોલ અને ધીમા અવાજમાં વાગતા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે વાંસળીનો અવાજ એક સાથે સંભળાય છે. આવી સિચ્યુએશનમાં એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ બીજી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટના અવાજને કારણે દબાઈ ન જાય એટલા માટે આ બંને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ અલગ અલગ ચેનલમાં સંભળાવવામાં આવે છે. આ ઉપરાંત ફિલ્મોમાં સારા સાઉન્ડ રેકોર્ડિંગની જરૂર હોય છે, જેના માટે લેફ્ટ અને રાઈટ ચેનલ હોવી જરૂરી છે. હવે હું તમને એક વિડીયો બતાવું, એ તમે જોવો અને એનો સાઉન્ડ સાંભળો, અને આ વિડીયો ક્લિપને તમે ઇયરફોન પહેરીને જ જોજો. નોટિસ કર્યું હશે કે સ્ક્રીનની ડાબી બાજુથી આવતી કારનો અવાજ પહેલા ડાબી બાજુના કાનમાં આવે છે અને સીન મુજબ ધીરે ધીરે જમણી બાજુ પહોંચે છે. આવું ઘણા બધા ફિલ્મના સીનમાં કરવામાં આવે છે અને ફિલ્મોમાં આવું કરવા પાછળનું કારણ એ છે કે જોનારને ત્યાં હોવાનો અહેસાસ થાય અને થોડું રિયલિસ્ટિક લાગે. તો આજના વિડીયોમાં મેં તમને ઇયરફોન પર લાગેલા L અને R ના સિમ્બોલના પાછળનું કારણ જણાવ્યું. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવું મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ન ભૂલતા, અને આવી જ નવી માહિતી જાણવા માટે જોતા રહો જાણવા જેવું ઓનલી ઓન VTV ગુજરાતી.com.